ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ઓનલાઈન શિક્ષણમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે આજે ફરીથી આપણે ધોરણ 6 માં પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે આગળ આપણે જોઈશું આગળના લેક્ચરમાં આપણે સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે જોયું હવે એનાથી આગળ એના પુત્ર એ ચંદ્રગુપ્ત બીજા જે સમુદ્રગુપ્ત થઈ ગયા એ સમુદ્રગુપ્ત ઈસવીસન 375 માં એમનું અવસાન થયું એના પછી એમનો પુત્ર જે છે ચંદ્રગુપ્ત બીજો જે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે એ જે ચંદ્રગુપ્ત બીજો એ રાજગાદી ઉપર આવ્યો હતો ચંદ્રગુપ્ત બીજાને એના પિતા તરફથી વારસામાં ઘણો મોટો સામ્રાજ્ય મળ્યું આગળના લેક્ચરમાં આપણે જોયું હતું મિત્રો કે એ વિક્રમ સંવત
હાલનો ભરૂચ અને ખંભાત જે પહેલાના ટાઈમમાં સ્તંભ તીર્થ તરીકે ઓળખાતું હતું, તો આ જે બંદરો છે એ બંદરો ગીતા બંદરો પણ એને કહેવાય. આ બંદરો દરિયાની નજીક આવેલા હતા મિત્રો, એટલે સરળતાથી એ દરિયાની માર્ગે પોતાના બીજા દેશમાં માલ સામાન મોકલી શકતો હતો. દરિયો આપણા ગુજરાતની નજીક જ છે, એટલે દરિયાની માર્ગે બીજા દેશમાં કોઈ પણ માલ સામાન મોકલવો હોય તો સરળતાથી એ પહોંચી શકતો હતો. તો આ ભૂખાજ અને સ્તંભ તીર્થ નામના બે દીપતા બંદરો પર અશક્ષત્ર વંશનું રાજ્ય જીત્યું. એનાથી આ બે દીપતા બંદરો પર એણે મળ્યા હતા. અને ગુપ્ત રાજાઓ જે હતા એ ગુપ્ત રાજાઓ આનાથી વેપારમાં ખૂબ જ વધારો થયો. આ બંદરો મળ્યા, સૌરાષ્ટ્રનો પ્રદેશ મળ્યો, એના લીધે એની જે વેપાર હતો એ વેપારમાં ખૂબ વધારો થયો. અને એની અખૂટ સંપત્તિમાં જે ગુપ્ત સામ્રાજ્યની સંપત્તિ કહેવાય એ સંપત્તિમાં પણ વધારો થયેલો જોવા મળે છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આપણા ભારત દેશમાં ચીનથી યાત્રાઓ ફરવા આવ્યા, જેનું નામ છે ફાહિયાન. આ ફાહિયાન આપણા દેશમાં જ્યારે આવ્યો ત્યારે એ ટાઈમમાં ચંદ્રગુપ્ત બીજાનું શાસન હતું. આપણા દેશમાં એ રહ્યો તો એણે પોતાની નોંધપોથીમાં ચંદ્રગુપ્ત બીજાના વહીવટ વિશે માહિતી લખેલી છે. ઘણા બધા પહેલાના ટાઈમમાં ઘણા બધા આવા યાત્રાઓ મુસાફરો આપણા ભારત દેશમાં આવતા હતા. એમાં ફાહિયાન છે, હ્યુએન સાંગ છે, આ બધા જે મુસાફરો આપણા ભારત દેશમાં આવતા હતા. તો આપણા ભારત દેશનું જે પણ વહીવટી તંત્ર હોય એના વિશે નોંધ કરતા હતા પોતાની નોંધ પોથીમાં. અને એ ટાઈમના જે નોંધાયેલું છે એના ઉપરથી આપણને આજે તે સમયની માહિતી મળે છે. તો આ ચીની યાત્રા જે ફાહિયાન આપણા ભારત દેશમાં આવ્યો હતો, તો એણે પોતાની નોંધ પોથીમાં એ ટાઈમમાં ગુપ્ત જે રાજ્ય હતું એનું વહીવટી તંત્ર એટલે કે ચંદ્રગુપ્ત બીજાના ટાઈમમાં કેવી રીતે વહીવટ કરતો હતો એના વહીવટ વિશે અને એના સામ્રાજ્ય દરમિયાન જે સમૃદ્ધિ હતી, જે જામોલ જલારી જે કહેવાય એ સમૃદ્ધિ અને જામોલ જલારીના એણે ખૂબ જ વખાણ કરેલા એ નોંધપોથીમાં છે. તો આ ચીની યાત્રાઓ જે ફાહિયાન છે એ ફાહિયાનની નોંધપોથીમાંથી પણ આપણને ચંદ્રગુપ્ત બીજા વિશે માહિતી મળે છે. ચંદ્રગુપ્ત બીજો એ પોતે વૈષ્ણવ ધર્મમાં માનતો હતો, એ વૈષ્ણવ ધર્મી હતો. પણ વૈષ્ણવ ધર્મમાં માનતો હોવા છતાં પણ એ બીજા ધર્મને પણ એટલું જ માન આપતો હતો. એવું નહીં કે હું પોતે વૈષ્ણવ ધર્મી છું તો વૈષ્ણવ ધર્મના લોકોને જ રાજ દરબારમાં સ્થાન આપું, એવું હતું નહીં. વૈષ્ણવ ધર્મમાં માનતો હતો ખરા, પણ એ બીજા ધર્મના લોકોને પણ એટલો જ આદર અને સત્કાર આપતો હતો. એનો જે સેનાપતિ છે આ પ્રકારે એ બહુ ધર્મી, જે સૈન્યનો જે સેનાપતિ કહેવાય એ સેનાપતિ આ પ્રકાર એ બૌદ્ધ ધર્મી હતો. અને એના રાજ્યનો જે મંત્રી કહેવાય વર્ષેન, એ વર્ષેન શૈવ ધર્મી એટલે કે આપણા હિન્દુ ધર્મી શૈવ ધર્મમાં માનનારો હતો. એણે એ ટાઈમમાં જે પોતાની રાજધાની હતી પાટલીપુત્ર, એ રાજધાની પાટલીપુત્રમાં ઘણા બધા બૌદ્ધ મઠો જે પણ બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો હોય જે શ્રદ્ધાળુ હોય એમના માટે ઘણા બધા પાટલીપુત્રમાં બૌદ્ધ મઠો પણ એણે વનસ્પતિમાંથી અલગ અલગ દવાઓ બનાવતા હતા. એટલા માટે રાજવૈદ્ય
રાજ્યના જે ડોક્ટર જે આપણે અત્યારે કહીએ પ્રમાણે તો રાજભાઈ ધનવંતરી વૈજ્ઞાનિક વરાહમીહિર આ વરાહમીહિર છે ખગોળશાસ્ત્રી છે પૃથ્વીમાં જે અવનવા ઘટનાઓ બને ખગોળીય ઘટનાઓ તો એના ઉપર એમણે ઘણા બધા શોધ સંશોધન કરેલા છે તો આ મહાન વૈજ્ઞાનિક વરાહમીહિર ત્યાર પછી વૈકાલ ભટ્ટ અને જેને અમરકોશ નામના અમરકોશની જેને રચિકા રચના કરી છે એવા અમરકોશના રચયિતા અમરસિંહ પણ એના રાજદરબારની શોભાવતા છે આ બધા નવરત્નો તરીકે એને ઓળખવામાં આવે છે તો આ બધા રત્નો એના રાજદરબારને શોભાવતા હતા એના સમયમાં ઘણા બધા શિલ્પ છે સ્થાપત્ય છે અને ચિત્રકલાનો પણ ખૂબ જ એવો વિકાસ થયેલો જોવા મળે છે એને પોતાના ટાઈમમાં જે મુંબઈમાં અજંતાની ગુફાઓ છે એ અજંતાની ગુફાઓમાં એણે એ ટાઈમના કલા મંડપો બંધાવ્યા છે કલા મંડપો સિવાય એણે પોતાની જે હાલ આપણે જોયું કે એની રાજધાની જે છે પાટલીપુત્ર એ પાટલીપુત્રમાં પણ એણે ઘણા બધા બૌદ્ધ મઠો બનાવ્યા હતા એના સિવાય દિલ્હી પાસે નેહરોલીનો એક લોહ સ્તંભ છે લોહ એટલે લોખંડમાંથી બનાવેલો હોય થાંભલો એને લોહ સ્તંભ કહેવાય તો મેહરોલી પાસે જે લોહ સ્તંભ આવેલો છે એ લોહ સ્તંભના સ્થાપત્યનું નિર્માણ પણ ચંદ્રગુપ્ત બીજાએ કર્યું આ લોહ સ્તંભ છે લોખંડનો બનેલો છે પણ આટલા ટાઈમથી એ ઊભો છે આટલો તાપ પડે છે આટલો બધો વરસાદ પડે છે પણ આજે પણ એના ઉપર સહેજ પણ કાટ આવેલો નથી તમે કોઈ પણ લોખંડની વસ્તુ હોય મિત્રો થોડો ટાઈમ ખુલ્લામાં મૂકી રાખો વરસાદમાં કે પાણીમાં તો તરત જ લોખંડની વસ્તુને કાટ આવી જાય છે પણ આ લોખંડનો સ્તંભ છે આટલા ટાઈમથી એ ઉભેલો છે એના ઉપર આટલો તડકો પડે છે વરસાદ પડે છે છતાં પણ એ લોખંડના સ્તંભ ઉપર આજે પણ સહેજમાં કાટ આવેલો નથી તો આ મહેરોલીનો લોહ સ્તંભ પણ એના સમયમાં બંધાયેલો છે એણે પાટલીપુત્ર ઉપરાંત પાટલીપુત્ર કઈ રાજધાની હતી જ પણ વહીવટમાં સરળતા કેમ કે પાટલીપુત્ર એણે ઘણા બધા રાજ્યો જીત્યા રાજધાની પાટલીપુત્ર સુધી બધા લોકોને જવું પડે કંઈ કામ હોય તો એટલા માટે વહીવટમાં સરળતા રહે એટલા માટે એણે પાટલીપુત્ર સિવાય ઉજ્જૈનને પણ એણે બીજી રાજધાની બનાવી હતી અને જે પણ પોતાનું સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યને વહીવટમાં સરળતા ખાતર જુદા જુદા એકમમાં વહેંચ્યું તો આગળ તમે વહીવટી તંત્ર વિશે ભણવાનું હશે એટલે એ ટાઈમમાં હું તમને સમજાવીશ કે કઈ રીતે એણે પોતાના વહીવટને અલગ અલગ વહેંચ્યું હતું તો વહીવટી સરળતા ખાતર બધે પણ એનું સામ્રાજ્ય હતું એ બધા સામ્રાજ્યમાં સારી રીતે વહીવટ કરી શકે એટલા માટે એણે વહીવટી એકમને જુદા જુદા ભાગોમાં એણે વહેંચ્યું હતું વિક્રમાદિત્યનું અવસાન થયું એવું માનવામાં આવે છે તો આ રીતે